હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પરશુરામ જયંતિ નિમિત્તે પરશુરામના જીવનની ઝાંખી કરીએ બ્રાહ્મણોના ગુરુ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ ત્રિતાયુગમાં મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજના દિવસે પ્રદોષના સમયે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના માનપુર ગામના જાનાપાવ પર્વત પર થયો હતો તેમનું અસલી નામ રામ હતું પરંતુ ભગવાન શિવની કઠોર તપસ્યા પછી વરદાન સ્વરૂપે મળેલ પરશુ ધારણ કરવાથી તેઓ પરશુરામ કહેવાયા જમદગ્નિના પુત્ર હોવાથી જામદગ્ન કહેવાયા તેમનો જન્મ દુનિયાને પાપી અને પ્રમાદી સમ્રાટોના ભારથી મુક્ત કરવા થયો હતો ભગવાન પરશુરામ આઠ મુખ્ય ચિરંજીઓમાંના એક છે પરશુરામને તેમના પિતા અને ભગવાન વિષ્ણુ દ્વારા અમરતાનું વરદાન મળેલું છે પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન પરશુરામ કલ્કીના ગુરુના રૂપમાં આવી તેમને શસ્ત્રવિદ્યા પ્રદાન કરશે પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કરી માતાનું માથું કાપી નાખ્યું અને પિતા પ્રસન્ન થતાં વરદાન સ્વરૂપે મા તથા હવનકુંડમાં હોમાયેલા ચાર ભાઈઓનું જીવનદાન માગ્યું તથા યુદ્ધમાં કોઈનાથી પરાસ્ત ન થવાનું દીર્ઘજીવી વરદાન પ્રાપ્ત કર્યું ક્ષત્રિય રાજા કાર્તવિર્ય અર્જુન દ્વારા પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિની હત્યાના વિરોધમાં તેમણે પૃથ્વી પર ક્ષત્રિયોનો સંહાર કરવાના શપથ લીધા તેથી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયો વિહોણી કરી હતી અંતે મહર્ષિ રુચિકે તેમને આ ઘોર પાપ કરતા રોક્યા ત્યારબાદ તેઓ બ્રાહ્મણોને પૃથ્વીનું દાન કરી મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા ગયા ત્યાં તેમણે ઘણા વર્ષો તપ કર્યું આજે પણ મહેન્દ્રગીરી પર્વતને પરશુરામનું નિવાસસ્થાન માનવામાં આવે છે મહેન્દ્રગીરી પર્વત ઓડિશાના ગજપતિ જિલ્લામાં આવેલો છે ત્યાં આજે પણ ભગવાન પરશુરામ નિવાસ કરે છે એક વખત કૈલાસ પર્વત પર ભગવાન ગણેશ ભગવાન શંકરના અંતઃપુરની રખેવાળી કરતા હતા ભગવાન પરશુરામ ત્યાં અચાનક પ્રવેશ્યા ગણેશજીએ પરશુરામને ઝુંડમાં લપેટી ભૂતણમાં ફેંકી દીધા બાનમાં આવ્યા પછી ભગવાન પરશુરામે ગણેશજી પર પરશુથી પ્રહાર કર્યો તેથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો અને તેઓ એકદંત કહેવાયા શાસ્ત્રો અનુસાર ભગવાન પરશુરામ ન્યાય અને નિડરતાના દેવતા છે તેમની આરાધનાથી વ્યક્તિ ભયમુક્ત બની જાય છે